and transform itself to some other effect. The transformation which happens in karta, for instance, કોઈ પણ ડ્રામાનો એક કેરેક્ટર, એનો એક્ટર મટીરિયલ કોઝ હોય છે કે નહીં? એક્ટરને ઠાર મારો તે વખતે પછી કેરેક્ટર સર્વાઈવ કરે ડ્રામામાં? એક્ટરને ઠાર માર્યા પછી કેરેક્ટર કેનોટ સર્વાઈવ. સો ધ એક્ટર ઇઝ અ મટીરિયલ કોઝ ઓફ ધી કેરેક્ટર ઇન ડ્રામા. સો કર્તા કેન બી મટીરિયલ કોઝ ઓલ્સો. ઇઝ ધેટ ક્લિયર? ઇન્ટરરિલેટેડ. સો મટીરિયલ કોઝ માટે આ આપણા ગ્રામરમાં એક નહીં પણ ચાર વેરાયટી પ્રપોઝ કરવામાં આવી છે. એન્ડ મેં તમને જે પહેલા બતાવી કે વેસ્ટર્ન ફિલોસોફીએ કોઝના જેટલા ઇફેક્ટ સોચ્યા, વેરાયટી સોચી, આટલી તો આપણે ત્યાં ગ્રામરમાં ઓલરેડી વિચારીને રાખી હતી. ને વી લર્ન ધીસ નોટ એઝ અ ફિલોસોફી બટ એઝ એ ગ્રામર. તમારા ગુજરાતીમાં પણ આ ગ્રામર હશે, પણ તમને તે વખતે કોઈએ જણાવ્યું નહીં હોય કે આ ફિલોસોફી છે, તો તમે મગજ કરીને પાસ થઈ ગયા હશો. પણ નજર હોય ને તો ગ્રામરમાં પણ ફિલોસોફી કૂટી કૂટીને ભરવામાં આવી છે. આવી રીતે દેખાયું હશે તમને આ બધા વેરાયટી, કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન વગેરે વગેરે, સો એન્ડ સો ફોર્થ. આપણે સમજીએ છીએ આપણે ગ્રામરના માર્ક્સ લેવા છે એટલે મગી ટપ. નો નો, ડોન્ટ મગી ટપ, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ. એન્ડ ધ મોમેન્ટ યુ અન્ડરસ્ટેન્ડ, ધ ગ્રામર બીકમ્સ રેસ ટુ ધી લેવલ ઓફ ફિલોસોફી, બીકોઝ યુ એક્વાયર એ સ્કિલ ટુ લુક એટ ઇટ. વેન યુ હેવ એક્વાયર્ડ સ્કિલ ટુ લુક એટ ઇટ, ધી ડિફરન્ટ રોલ્સ ઓફ ધી ગ્રામર, ગ્રામેટિકલ કોઝ, ઇટ ગેટ્સ કલ્મિનેટેડ ઇન ટુ ધી રિક્વાયરમેન્ટ ઓફ ધી ફૂલફિલમેન્ટ ઓફ ધી ફિલોસોફી. તદુપરાંત આપણી ફિલોસોફીમાં લૂછી દઉં, હા લખી લેજો, પરીક્ષામાં કદાચ પૂછી લઈશ, લખશો નહીં તો કદાચ લોચો થશે. મેટાફિઝિકલ જે કોઝેશન છે, કન્સેપ્ટ, એના આપણે ત્યાં થોડાક આનાથી વધારે સટલ એક્સપ્લેનેશન અને ક્લેરિફિકેશન આપવામાં આવ્યા છે. અને હજી હું વલ્લભ વેદાંત ઉપર સ્વિચ ઓવર નથી થઈ રહ્યો, હું સ્વિચ ઓવર થઈશ ત્યારે તમને જણાવીશ, પણ જનરલ બેકગ્રાઉન્ડ આપી રહ્યો છું થિયરી ઓફ કોઝેશનની, કે કેવી રીતે એના મલ્ટીપલ પર્સ્પેક્ટિવ શું છે. આટલા બધા કારણો માંગવામાં આવ્યા છે. એન્ડ ઇટ્સ ફેન્ટાસ્ટિક ક્લાસિફિકેશન, મેટાફિઝિકલ. આધાર કારણ, આકાશવત, સ્પેસ. સ્પેસ જે છે ને, કોઈપણ ટ્રાન્સફોર્મેશનમાં ઇન્વોલ્વ નથી થતો, યટ ઇટ ઇઝ અ કોઝ. કેમ કે જે કંઈ ઇફેક્ટ જનરેટ થાય છે, પ્રોડ્યુસ થાય છે, એ ક્યાં થાય છે? ઇફ દેર ઇઝ નો સ્પેસ, નથિંગ કેન બી જનરેટેડ. કોઈક વસ્તુને પેદા કરવી હોય તો કોઈક સ્પેસ તો જોઈએ ને, કે અહીંયા આ કારણ ઉત્પન્ન, અહીંયા આ કાર્ય ઉત્પન્ન થઈ રહ્યો છે. સો સ્પેસ એ કારણ છે, આધાર કારણ છે, વિધાઉટ બીંગ ઇન્વોલ્વડ ઇન કોઝેશન. એન્ડ ઇટ્સ અ બ્યુટિફુલ કન્સેપ્ટ કે ઇટ ડઝન્ટ ગેટ ઇન્વોલ્વડ ઇન ધી કોઝેશન, ધો ઇટ ઇઝ અ કોઝ. કોઝેશનમાં ઇન્વોલ્વ નથી, નોન ઇન્વોલ્વડ કોઝ અને ઇન્વોલ્વડ કોઝ. ઇન્વોલ્વડ ઇન ધી કોઝેશન, કોઝેશનમાં ઇન્વોલ્વ, હા એ મિયરલી બાય પ્રેઝન્સ એ કોઝ છે, બટ કોઝેશનમાં ઇન્વોલ્વ નથી થતો. વિઝિબલ, ઇનવિઝિબલ, લેટ મી ટેલ યુ, ઇટ હાર્ડલી મેટર્સ. એક શેર લખી લો, બહુ સારો છે. તુમ તસલ્લી ન દો, તુમ તસલ્લી ન દો, સિર્ફ બેઠે રહો, મોત કા મેરે યે દિન ટલ જાયેગા, મોત કા મેરે યે દિન ટલ જાયેગા. ક્યા યે કમ હૈ મસીહા કે રહેને હી સે મોત કા ભી ઇરાદા બદલ જાયેગા, ક્યા યે કમ હૈ મસીહા કે રહેને હી સે
મોત કા ભી ઇરાદા બદલ જાયગા. તમે મને આવીને કોન્સોલેશન નહીં આપો, મારી ટ્રીટમેન્ટ નહીં કરો, હું માંદો છું આવીને બેઠા રહો, તુમ તસલ્લી ન દો, સિર્ફ બેઠે રહો, મોત મરને કા યે દિન ભી ટલ જાયગા. ક્યા યે કમ હૈ મસીહા કે રહેને સે, તમારી પ્રેઝન્સ ઇઝ રિક્વાયર્ડ. મોત કા ઇરાદા ભી બદલ જાયગા. ઇટ્સ નોટ ઇનવિઝિબલ, પણ નોન ઇન્વોલ્વડ કોઝ. એ કોન્સોલેશન નથી આપતો, ઢાઢસ નથી બાંધતો, ભૂખ નથી આપતો પેશન્ટને, મેડિકેશન નથી આપતો, બેઠો છે અને સાજો થઈ ગયો. નોટ ઇન્વોલ્વડ કોઝ. ઇટ ઇઝ નોટ ઇન્વોલ્વડ ઇન કોઝેશન. એન્ડ યેટ ઇટ ઇઝ આકાશ. એવી જ રીતે કોઝ છે, એ ઇન્વોલ્વ નથી થતો કોઝેશનમાં. પણ કોઝ તો છે ને, જે સ્પેસ ના હોય, દાખલા તરીકે કુંભારને ઘડો બનાવવો હોય અને બધી જગ્યામાં ઠસાઠસ ઘડા જ ભરેલા હોય તો મટકો બનાવશે ક્યાં? દરજીને કોઈ કાપડ સીવવું હોય તો સીવાની મશીન તો ક્યાંક તો રાખવી પડશે ને. બધું ઠસાઠસ ભરેલું હોય, સુઈ ઉપર પણ 5-10 આઈટમો મૂકેલી હોય, કાપડ સીવાશે કેવી રીતે? એટલે ક્યાંય પણ સ્પેસ તો જોઈએ ને. જો કોઈ ઇફેક્ટ જનરેટ કરવી હોય તો ઇફેક્ટના માટે કોઈક સ્પેસ તો જોઈએ ને. અને સ્પેસ ન હોય તો ઇફેક્ટ જનરેટ કેવી રીતે થાય? એ જનરેટ થાય એના માટે જે સ્પેસ જોઈએ છે તેને આપણે ત્યાં એક કોઝ તરીકે રેકગ્નાઇઝ કરવામાં આવે છે. અને ફોર યોર ઇન્ફોર્મેશન, બિફોર રિલેટિવિટી થિયરી, આખો સાયન્સ બ્લાઇન્ડલી એમ કહેતો હતો કે મેટર અને એનર્જી ઇઝ ધી કોઝ ઓફ યુનિવર્સ, ટાઈમ ઇઝ ધી કોઝ ઓફ યુનિવર્સ, મેટરના ઘણા બધા ડિવિઝન, એનર્જીના ઘણા બધા ડિવિઝન. નો બધી બોર્ડર અબાઉટ ધી સ્પેસ. ઇટ ઇઝ ઓનલી આફ્ટર ધી રિલેટિવિટી થિયરી દેટ સાયન્સ કમ ટુ રિયલાઇઝ કે નો, સ્પેસ ઇઝ એઝ મચ ઇમ્પોર્ટન્ટ કોઝ ઇન ધી ક્રિએશન ઓફ યુનિવર્સ, દો ઇટ ડઝન્ટ ગેટ ઇન્વોલ્વ ઇન એની કોઝેશન. સો ટાઈમ, સ્પેસ, એનર્જી એન્ડ મેટર ઓલ ટુગેધર મેક યુનિવર્સ. હવે આ વાત તો સાયન્સે આ શેકામાં કહી છે. આપણે કહી છે લોંગ બેક, લોંગ બેક. ક્યાં? કેટલી લોંગ બેક? તૈત્તિરીયોપનિષદમાં વેદ કહે છે તસ્માદ વા એતસ્માદ આત્મના આકાશ સંભૂત. બ્રહ્મમાં સૌથી પહેલા આકાશ ઉત્પન્ન થયો. કેમ કે આકાશ ન ઉત્પન્ન થાય તો સૃષ્ટિ ઉત્પન્ન ક્યાં થાય? તો બ્રહ્મે સૃષ્ટિ ઉત્પન્ન ના કરી બાઇબલિકલ મેથડમાં, કે લેટ ધેર બી લાઇટ એન્ડ ધેર વોઝ લાઇટ, એન્ડ લેટ ધેર બી સ્ટાર્સ એન્ડ ધેર વોઝ સ્ટાર્સ, એન્ડ લેટ ધેર બી અર્થ એન્ડ ધેર વોઝ અર્થ, એન્ડ લેટ ધેર બી પ્લાન્ટ એન્ડ ધેર વોઝ પ્લાન્ટ્સ, લેટ ધેર બી મેન એન્ડ ધેર વોઝ મેન. નો નો, ઉપનિષદ કે છે તસ્માદ વા એતસ્માદ આત્મના આકાશ સંભૂત. એ પરમાત્મામાં સૌથી પહેલા સૃષ્ટિને ઉત્પન્ન થવા માટે પોતાનામાં એક આકાશ ઉત્પન્ન થયો. આકાશાદ વાયુ, એ આકાશમાં વાયુ ઉત્પન્ન થઈ. વાયોરગ્નિ અગ્નેરાપ અધ્ય પૃથ્વી પૃથિવ્યામૌષધય ઔષધીભ્યોન્નમ તસ્માદ અન્નરસ પુરુષમય. આકાશમાં વાયુ ઉત્પન્ન થઈ. આકાશાદ વાયુ, એ વાયુના આપસના ઘર્ષણથી હીટ ઉત્પન્ન થઈ. વાયોરગ્નિ અગ્નેરાપ, એમાં જે ઠંડી પડી ગઈ તે જલ બની ગઈ વાયુ, અને ગરમ રહી તે ગરમ અગ્નિ રહી. અગ્નેરાપ અધ્ય પૃથ્વી, એ જલ તત્વ જે બન્યું એમાંથી જે કન્સોલિડેટ થયો એ સોલિડ થયો. એટલે જે મેટરની ચાર અવસ્થા, પ્લાઝ્મિક, ગેસિયસ, લિક્વિડ અને હાર્ડ, એ ચારે અવસ્થા ઉત્પન્ન થઈ. અને એ પૃથ્વી જ્યારે ઉત્પન્ન થઈ, એ પૃથ્વીમાં ઔષધિઓ ઉત્પન્ન થઈ, એટલે એવા કેમિકલ એલિમેન્ટ્સ ઉત્પન્ન થયા. ઔષધિ ભ્યોન્નમ, અને ઔષધિથી અન્ન ઉત્પન્ન થયો. અન્ન એટલે જે કે કોઈ વસ્તુ કન્ઝ્યુમ કરીને પોતાને વધારી શકે, અને જેમાંથી મેટાબોલિક પ્રોસેસ જનરેટ થાય. એટલે કન્ઝ્યુમ કરવું, વધવું, ઘટવું અને
જે અનયુઝફુલ હોય એને કાઢી દેવું, એ બધી પ્રોસેસ, મેટાબોલિક પ્રોસેસ, રિક્રિએશનની પ્રોસેસ ઉત્પન્ન થઈ શકે. ઔષધિ ભ્યોન્નમ અને અન્નાત પુરુષ, તે પછી આ બધી બોડીઓ ઉત્પન્ન થઈ. પણ એ ઉત્પન્ન ક્યાં થઈ? વોટ ઇઝ ધ પ્રાઇમરી સ્ટેટ ઓફ ધ ઇફેક્ટ? સ્પેસ. તસ્માદ વા એ તસ્માદ આત્મનઃ આકાશ સંભૂત. આપણે વી ન્યુ ઇટ મચ બિફોર ધી સાયન્સ એક્સપ્લેન ઇટ. આપણને એમ લાગે કે ના ના, આ તો બધું દર્શન છે, અંધ આનલી સિદ્ધાંતની વાત છે. સાયન્સ એ તો એક્સપેરિમેન્ટ ઓબ્ઝર્વેશન. અરે ભલે ઇઝી ચેરમાં પડ્યા હતા કે તપસ્યા કરતા હતા કે શીર્ષાસન કરતા હતા, સો વોટ? શીર્ષાસન કરવાથી પણ કોઈક વસ્તુ સમજમાં આવી શકે, ના આવી શકે? તે તપસ્યા કરતા હતા કે ઇઝી ચેરમાં પડ્યા હતા જંગલમાં કે શું કરતા હતા, ઇટ્સ નન ઓફ અવર બિઝનેસ. જે તમે પ્રપોઝ કરી રહ્યા છો કે સ્પેસ ઇઝ ઓલ્સો એ કોઝ, અન ઇન્વોલ્વડ કોઝ, એન્ડ લુક એટ ધી પિક્ચર ગીવન બાય ધીસ શ્રુતિ વેદ, કે બ્રહ્મન ઇન ઇઝ પ્રાઇમોડિયલ ફોર્મ ઇઝ નોન ઇન્વોલ્વડ કોઝ ફોર ધી કોઝેશન ઓફ ધી એન્ટાયર પ્રોસેસ ઓફ ધી કોઝેશન. બટ દેટ્સ એ પ્રાઇમા ફેસી પિક્ચર. વેદાંત એક બહુ સારી વાત કહે છે કે દુનિયામાં કોઈ પણ એલિમેન્ટ, કોઈ પણ એલિમેન્ટ એટલે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ એવો નથી કે જેમાં પંચીકરણની પ્રક્રિયા ન હોય. એન્ડ લેટ મી ક્લેરિફાઈ યુ, વોટ ડુ ધે મીન બાય પંચીકરણ? એટલે આપણે સોલિડ મેટરનો એક્ઝામ્પલ લઈએ. સોલિડ મેટરમાં પંચીકરણ પ્રક્રિયા શું કહે છે? કે કોઈ પણ પૃથ્વીનો સ્ટ્રક્ચર આવે છે, કોઈ પણ પૃથ્વીનો એક કોઈ કણ એવો નહીં હોય કે જેમાં હાફ એ ન હોય અને બીજા ક્વાર્ટર જળ, તેજ, વાયુ, આકાશ ન હોય. કેમ કે જો આકાશ ન હોય તો પૃથ્વીના કણને તોડી શકાતું નથી. કેનોટ બી બ્રેક ઇટ. આજે તો એટમને બ્રેક કરવાની આપણી પાસે ઇન્ફોર્મેશન છે ને, તો ઇવન એટમ કેન બી બ્રોકન. જળને બ્રેક કરી શક્યા છે કે નહીં? H2O માં એ મોલેક્યુલ ઓફ વોટર કેન બી બ્રોકન ઓર નોટ? H2O માં. તો જો આકાશ ના હોય તો બ્રેક કેવી રીતે કરી શકાય? દરેકે દરેક, તેવી જ રીતે દરેકે દરેક જો જળ લેશો ને તેમાં બીજા ચાર તત્વ હશે, જો વાયુ લેશો તેમાં બીજા ચાર તત્વ હશે. વાયુમાં જળ ન હોય, એક વાત સમજો, તો વરસાદ પડે જ નહીં. વરસાદ કેવી રીતે પડે છે? વાયુ જળને કન્ટેન કરે છે, અને કન્ટેન કરી છે જયારે વધારે પ્રોફ્યુઝ કરે વરસી જતો હોય છે. જયારે કેરી નથી કરતો ત્યારે વરસી જતો હોય છે. કેરી કરે છે ત્યાં સુધી બાફ રહે છે, જયારે કન્સોલિડેટ થાય વોટર મોલેક્યુલ ત્યારે વરસી જતા હોય છે. પણ જો ડિફરન્ટ મોલેક્યુલ્સને વોટર પોતા, વાયુ પોતાનામાં કેરી ન કરતો હોય તે કન્સોલિડેટ કેવી રીતે થાય, અને કન્સોલિડેટ થયા વિના વર્ષે કેવી રીતે? સો એવરી સિંગલ મોલેક્યુલ ઓફ એર મસ્ટ કન્ટેન ઓલ ધી 5 એલિમેન્ટ્સ. અને તમે બધી અજબ વાર્તાઓ નથી આવતી દરેક છાપામાં, એક એક કોઈક વખતે પિક્ચર આવતો હોય છે, કોઈક વખતે ઇન્ફોર્મેશન તરીકે આવતો હોય છે. એમાં ઘણી વખતે એવું આવે છે કે વાદળામાંથી વરસાદ પડે ત્યારે માછલી એ પડી, દેડકાએ પડ્યા, વાંચ્યો હશે તમે. કેવી રીતે પડે? કેવી રીતે પડે? કેમ કે ભાપ બાષ્પીકરણની પ્રક્રિયામાં પેલા ઝીણા ઝીણા ઈંડાઓ માછલીના દેડકાના ઉપર ચાલ્યા જતા હોય છે, એ પાણીમાં એ પોસાઈને ફૂલ ફોર્મમાં આવી જતા હોય છે. વરસાદ પડે ત્યારે વરસતા હોય છે. આપણને લાગે છે દેડકો ક્યાંથી આવ્યો આકાશમાંથી? આવ્યો એટલા માટે આવ્યો કે ઈંડા અહીંયાથી બાષ્પીભવનની પ્રક્રિયામાં પાણીના સાથે એ ઉપર પહોંચી ગયા, એક્સપોર્ટ થઈ ગયા. એટલે દરેક પાણીમાં એવા એલિમેન્ટ હોય છે કે નથી હોતા? જો તમને નાઇટ્રોજનની સાયકલ ખબર હોય, સાયન્સમાં તમે ભણી હશે કે નાઇટ્રોજનની સાયકલ હોય છે, એમાં શું હોય છે? પાણીમાંથી જ તો બધું વરસતું હોય છે ને, પાણીમાંથી વરસતું હોય છે. પાણીમાં એ બધા જ એલિમેન્ટ હોય છે, નહીં તો એક પાણી તમે પીવડાવો ઝાડ કેમ હરા નથી થઈ જતા, અને એક વરસાદ પડતાની સાથે ઝાડ કેમ એટલો ફૂટ થઈ જતો હોય છે?